વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 માં ત્રિકોણના સમરૂપતાના ચેપ્ટર ની અંદર છેલ્લા વિડિયોમાં આપણે સાબિતી વગરના પ્રમેય જોયા 6.2, 6.3, 6.4 અને 6.5. હવે 6.6 પ્રમેય જે સાબિતી આપણે આપવાનું છે, એને આપણે સાબિત કરવાનો છે અને બોર્ડ માટે અગત્યનો છે. એનું નામ છે સમરૂપતા અને ક્ષેત્રફળ. એટલે સમરૂપતા અને ક્ષેત્રફળ વચ્ચેનો સંબંધ નો પ્રમેય આપણે જોવાના છે. ચાલો પ્રતિજ્ઞા વાંચું છું. પ્રમેય નંબર 6.6, સાબિતી વાળો પ્રમેય. બે સમરૂપ ત્રિકોણ ના ક્ષેત્રફળનો ગુણોત્તર તેની અનુરૂપ બાજુ ના વર્ગોના સમપ્રમાણમાં હોય છે એમ બતાવો. ફરીથી એકવાર, બે સમરૂપ ત્રિકોણ એનો હાર્દ બતાવો. સપોઝ મને બે ત્રિકોણ સમરૂપ આપ્યા. ચાલ, આ એ, આ બી અને સી, અને બીજો ત્રિકોણ પીક ક્યુ આર, આ પીક ક્યુ આર. એટલે બંને ત્રિકોણ સમરૂપ છે. ત્રિકોણ એ બી સી સમરૂપ ત્રિકોણ પીક ક્યુ આર મને પક્ષમાં સમરૂપ આપેલા છે. બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર, ચાલો એનો એરિયા. હવે એરિયા એટલે એમ કહેવાય એ બી સી, એ બી સી એટલે ત્રિકોણ એ બી સી નું ક્ષેત્રફળ, અપોન પીક ક્યુ આર એટલે ત્રિકોણ પીક ક્યુ આર નું ક્ષેત્રફળ. એ ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ બાજુઓના વર્ગોના સમપ્રમાણ. અનુરૂપ બાજુ એટલે એમ કહેવાય પહેલી બાજુ એ બી એટલે એ બી નો વર્ગ, અને અપોન પીક ક્યુ નો વર્ગ બરાબર બી સી નો વર્ગ, અપોન ક્યુ આર નો વર્ગ બરાબર એ સી નો વર્ગ અપોન પી આર નો વર્ગ. આનો મીનિંગ થાય હાર્દ. એટલે જો બે ત્રિકોણ સમરૂપ તો તેના ક્ષેત્રફળનો ગુણોત્તર એ અનુરૂપ બાજુઓના વર્ગોના સમપ્રમાણમાં હોય છે. આ મારે લાવવાનું, એટલે મને પક્ષમાં બે ત્રિકોણ સમરૂપ આપેલા છે અને મારે લાવવાનું સાધ્યમાં તેના ક્ષેત્રફળનો ગુણોત્તર એ અનુરૂપ બાજુઓના વર્ગોના સમપ્રમાણમાં હોય છે. ચાલો હું સ્ટાર્ટ કરીશ. વિદ્યાર્થી મિત્રો, પક્ષ અને સાધ્ય જોજો. ચાલો હું પક્ષ સ્ટાર્ટ કરીશ. પક્ષ, પક્ષમાં આપેલી વસ્તુ પક્ષ. ચાલો પક્ષ એ બી સી સંગતતા પીક ક્યુ આર સમરૂપતા છે. સમરૂપતા છે, આ એકદમ સિમ્પલ સેન્ટેન્સ. તમારે બે ત્રિકોણની સંગતતા મને પક્ષમાં સમરૂપતા આપેલી છે. આને એમ પણ કહેવાય, અથવા આમ બી લખાય, અથવા પક્ષ બીજી રીતે કૌંસમાં ત્રિકોણ એ બી સી સમરૂપ ત્રિકોણ પીક ક્યુ આર, આ લખો તો બી સાચું. બે ત્રિકોણ સમરૂપ અથવા સંગતતા સમરૂપતા બેમાં કોઈ બી લખાય. એટલે મેં પક્ષ દીધો એ બી સી સંગતતા પી ક્યુ આર સમરૂપતા છે. ચાલો સાધ્ય, સાધ્ય લખો, લાઈન છોડજો સાધ્ય. ચાલો એ બી સી અપોન પી ક્યુ આર એટલે તેના ક્ષેત્રફળનો ગુણોત્તર બરાબર એ બી નો વર્ગ અપોન પી ક્યુ નો વર્ગ બરાબર બી સી નો વર્ગ અપોન ક્યુ આર નો વર્ગ અને બરાબર એ સી નો વર્ગ અપોન પી આર નો વર્ગ. આ આપણું સાધ્ય. વિદ્યાર્થી મિત્રો, એકદમ સરળ છે. પક્ષ અને સાધ્ય એને ઘોંકતા નહીં, જરાક સમજો અને જાતે લખતા આપણને આવડવું જોઈએ પક્ષ અને સાધ્ય. ચાલ, આ આપણું પક્ષ અને આ આપણું સાધ્ય, રાઈટ? ફરીથી એકવાર, પક્ષ અને સાધ્ય. ચાલો પક્ષ એ બી સી સંગતતા પીક ક્યુ આર સમરૂપતા છે. સાધ્ય એ બી સી અપોન પીક ક્યુ આર બરાબર એ બી નો વર્ગ અપોન પી ક્યુ નો વર્ગ બરાબર બી સી નો વર્ગ અપોન ક્યુ આર નો બરાબર એ સી નો વર્ગ અપોન પી આર નો. કોઈ પણ એક બાજુ લેવાની, અનુરૂપ બાજુ. ચલો હું સ્ટાર્ટ કરું સાબિતી. સમજો, સાબિતી સ્ટાર્ટ કરીએ. સાબિતી તમારી સાધ્ય પછી આકૃતિ લેવાની છે. ચાલો હવે હું બતાવું છું સાબિતી. ચાલો એ બી સી સંગતતા પી ક્યુ આર સમરૂપતા છે. સમરૂપતા છે, કૌંસમાં શું લખાય? પક્ષ. મને પક્ષમાં આપેલું છે કે આ બે ત્રિકોણની સંગતતા સમરૂપતા. હવે આપણને એક વસ્તુ ખબર છે વ્યાખ્યા પરથી. જો સંગતતા સમરૂપતા એટલે બે ત્રિકોણ સમરૂપ, જો બે ત્રિકોણ સમરૂપ તો એના બધા જ અનુરૂપ ખૂણા એકરૂપ, બધા જ ખૂણા અને બધી જ અનુરૂપ બાજુ ના માપ સમપ્રમાણ. એટલે એમ કહેવાય માટે એ બી અપોન પી ક્યુ બરાબર બી સી અપોન ક્યુ આર બરાબર એ સી અપોન પી આર.
થશે જો સમજો સંગતતા સમરૂપતા એટલે નિયમ પ્રમાણે એના બધા જ અનુરૂપ ખૂણા હું બધા ખૂણા લખતો નથી લખી શકાય લખો હોય તો ખૂણા રાઈટ આ રીતે લખાય ખૂણા અને ચાલો ખૂણો A એકરૂપ ખૂણો P ચાલો ખૂણો B એકરૂપ ખૂણો Q અને ખૂણો C એકરૂપ ખૂણો R થશે અને નંબર ચાલો 1 આપી દો આ પહેલો મુદ્દો એટલે બધા અનુરૂપ ખૂણા એકરૂપ અને બધી જ અનુરૂપ બાજુ ના માપ સમપ્રમાણ રાઈટ ચાલો હવે આપણે એક કામ કરીશું ચાલો AM લંબ BC AM લંબ BC અને PM લંબ QR રચો એટલે હું વેધ દોરું છું ચાલો પહેલા ત્રિકોણમાં બિંદુ A માંથી વેધ દોરો આ વેધ ચાલો આ લંબ દોરો એટલે આ AM લંબ BC અને આમાં PM લંબ QR એટલે PM લંબ QR AM લંબ BC અને PM લંબ QR રાઈટ ચાલો હવે લંબ દોરો વિદ્યાર્થી મિત્રો સમજો એટલે તમારા આ જે મૂળ ત્રિકોણ એના બે ભાગ પડી ગયા ચાલો એમાંનો હું પહેલો ત્રિકોણ લઈશ આ બાજુનો આ ત્રિકોણ ચાલો આ ત્રિકોણ લઉં છું આ ત્રિકોણ આર્યા બરાબર અને આમાં આ બાજુનો પહેલો અંગનો આર્યા ચાલો ત્રિકોણ ABM હવે ત્રિકોણ ABM ચાલો ABM અને ત્રિકોણ PQN ની સંગતતા માટે ની સંગતતા માટે જરા સમજો બરાબર તમે લંબદોરો વેધ એટલે આ ત્રિકોણ આ બાજુનો પહેલો ખરેખર આ આપણો પહેલો અને આ બીજો ચાલો પહેલો લઉં છું પહેલો અને આ બાજુનો પહેલો ત્રિકોણ ABM અને ત્રિકોણ PQN ની સંગતતા માટે રાઈટ જોજો ચાલો નંબર 1 પહેલો મુદ્દો ચાલો ફર્સ્ટ પોઈન્ટ તમે ચેક કરો ખૂણો તમે જોઈ લેજો ખૂણો B એકરૂપ ચાલો એકરૂપ ખૂણો Q આ ખૂણો B એકરૂપ ખૂણો Q કેમ મને આગળ આપ્યું છે ખૂણો B એકરૂપ ખૂણો Q અને AM લંબ BC એટલે આપણે વેધ દોર્યો વેધ એટલે કાટખૂણો ખૂણો BMA અથવા ખૂણો AMB એટલે કે ખૂણો AMB ચાલો AMB એકરૂપ ચાલો ખૂણો PNQ ખૂણો PNQ શા માટે કારણ કે બંનેવ કાટખૂણા તમે વેધ દોરશો વેધ એટલે પાયા ઉપરનો લંબ લંબ દોરશો એટલે આ ખૂણો 90 ચાલો આ ખૂણો B એકરૂપ ખૂણો Q ખૂણો M એકરૂપ ખૂણો M પણ M આપણે આખું લખો AMB એકરૂપ ખૂણો PNQ વિદ્યાર્થી મિત્રો સમજો બે ત્રિકોણની સંગતતા માટે જો કોઈ પણ બે ખૂણા એકરૂપ કોઈ પણ બે ખૂણા તો તે સંગતતા સમરૂપતા થાય ખૂબ શરતને આધારે માટે ABM ચાલો ABM સંગતતા PQN સમરૂપતા થશે અને એ શરત આપણી ખૂબ શરત સમજો ત્રિકોણના કોઈ પણ બે ખૂણા એકરૂપ અનુરૂપ ખૂણા એટલે તે સંગતતા સમરૂપતા થાય એ શરત પ્રમાણે આ બે ત્રિકોણની સંગતતા સમરૂપતા હવે આપણને ખબર છે વ્યાખ્યા પરથી સંગતતા સમરૂપતા એટલે નિયમ પ્રમાણે તેની બધી જ અનુરૂપ બાજુ ના ગુણોત્તર સરખા એટલે AB / PQ બરાબર AM / PN એટલે કે માટે AB / PQ અનુરૂપ બાજુ બરાબર AM અને / PN થશે ફરીથી પણ શા માટે સંગતતા સમરૂપતા એટલે એ બે ત્રિકોણ સમરૂપ પરિણામે તેની બધી જ અનુરૂપ બાજુ ના ગુણોત્તર સરખા આપણે ત્રણ માંની બે લઈએ છે એટલે AB / PQ બરાબર AM / PN રાઈટ હવે પરિણામ નંબર 1 યાદ કરો AB / PQ બરાબર BC / QR બરાબર AC / PR એટલે એમ કહેવાય ચાલો માટે જોયો બરાબર AB / PQ બરાબર BC / QR તો અહીં જગ્યાએ મૂકી દઉં BC / QR બરાબર AM અને / PN પરિણામ 1 પરથી ચાલો પરિણામ 1 પરથી અને અમે નંબર 2 આપી પરિણામ નંબર 2 રાઈટ ચાલો હવે આપણે પાછા મૂળ ત્રિકોણ પર આવીએ વિદ્યાર્થી મિત્રો સમજો હવે મેઈન પોઈન્ટ સ્ટાર્ટ થશે ચાલો મુખ્ય મુદ્દો તમારી સામે બે ત્રિકોણ છે ચાલો હું પહેલા એક કામ કરીશ ABC ચાલો ABC એટલે આપણને ખબર છે ABC એટલે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ
ચાલો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર 1/2 × π × v ચાલો અને અપોન PQR બીજો ત્રિકોણ PQR અને એનું સૂત્ર એટલે અપોન 1/2 × π × v 1/2 કેન્સલ ચાલો વેલ્યુ મૂકો પહેલા ત્રિકોણનો પાયો ચાલો પહેલા ત્રિકોણનો પાયો BC થવાનો એટલે BC અને એના પરનો વેદ AM એટલે ગુણ્યા AM ચાલો અપોન હવે બીજો ત્રિકોણનો પાયો QR ચાલો QR અને એનો વેદ PN થશે છૂટું પાડો એટલે BC અપોન QR ગુણ્યા AM અપોન PN જરા જોઈ લો BC અપોન QR ચાલો પરિણામ નંબર 2 યાદ કરો AM upon PN is equal to BC upon QR એટલે એની વેલ્યુ મૂકો એટલે BC upon QR પરિણામ 2 પરથી એટલે કે BC into BC BC square અને upon QR square તમે જોઈ લો તમારા આ બે ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર આવ્યો BC square upon QR square એટલે લખાય હવે તે જ પ્રમાણે ચાલો તે જ પ્રમાણે અન્ય ગુણોત્તરો પણ સાબિત કરી શકાય રાઈટ સમજો એટલે એમ કહેવાય કે બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેની અનુરૂપ બાજુના વર્ગોના સમપ્રમાણમાં હોય છે એટલે ક્ષેત્રફળનો ગુણોત્તર એ બાજુઓના વર્ગોના ગુણોત્તર જેટલો જોવા મળે છે આ તમારો પ્રમેય 6.6 છે અને આને આપણે સાબિત કરવાનો છે બોર્ડમાં એ 5 માર્કનો પ્રમેય પૂછાય છે એને બરાબર મોઢે કરજો વ્યવસ્થિત શિક્ષા કવગર લખવાનું છે અને આકૃતિ બ્લોક પાડવાની છે આગળ અને છેલ્લે તમારું સાધ્ય એ કમ્પ્લીટલી એ આખું બ્લોકમાં આવવું જોઈએ